हेलो फ्रेंड्स, हूँ सौनक पटेल, वेब डेमी में आपनो हार्दिक स्वागत करूँ छू। मित्रों, बेजिक इंग्लिश नो आ फर्स्ट वीडियो छे। आ वीडियो में आपणे बे बाबतो शीखीशू। एक तो स्पेलिंगो झड़पथी याद नथी रहता, एनु सोल्यूशन हूँ तमने एक फंडामेंटल सुपर ट्रिक थकी आपवानो छू। हूँ एक एवी ट्रिक तमने आपीश आ वीडियो में कि जे ट्रिक तमे इजीली एप्लाय करशो तो तमे स्पेलिंगो 90% स्पेलिंगो तो कदा तैयार न कर्या होय तो पण 90% स्पेलिंग तो साचो तमे आरामथी लखी शकशो। अने ने तमारे पछी याद राखवा माटे खाली थोड़ी केटलीक बाबतो ज तमारे ध्यानमां राखवी पड़शे। आ एक बाबत शीखीशुं। एना पछी 5-10 मिनिट हुं तमने ट्रिक आपीश पहेला। एना पछी मित्रो, ग्रामरमां भाषांतर करवामां जे तकलीफ पड़े छे विद्यार्थीओने, એ તકલીફ મિત્રો દૂર કરવા માટે આપણે ઇંગ્લિશ ગ્રામરનું બેઝિક કોન્સેપ્ટમાં પહેલું પગથિયું આપણે આ લેક્ચરમાં ક્લિયર કરીશું। તો આ બે બાબતો આપણે આ વિડિયો લેક્ચરમાં શીખવાના છીએ મિત્રો। હવે આપણે શીખવાની શરૂઆત કરીએ એના પહેલાં એક નમ્ર વિનંતી તમને કરું છું કે આપણી વેબ ડેમી પબ્લિકેશનની કોઈ પણ બુક ગુજરાતમાં કોઈ પણ બુક સ્ટોર્સમાં આપણે વેચતા નથી, માત્ર ને માત્ર ઓનલાઈન આપણી ઓફિશિયલ લિંક જે છે webdummy.in એ લિંક ઉપર જ બુક ઓનલાઈન વેચીએ છીએ। હા, કોઈ સંસ્થા કે કોઈ ક્લાસીસવાળા ડાયરેક્ટ મંગાવે તો એમને આપીએ છીએ। તો એક નમ્ર વિનંતી છે મિત્રો કે કોઈ પણ webdummy ની બુક કોઈ બુક સ્ટોર્સમાંથી મળતી હોય તો લેશો નહીં, અને જો તમને ધ્યાનમાં આવે તો એને વિડીયો ઉતારીને અમને પ્રૂફ મોકલી આપજો, અમે એના ઉપર એક્શન લઈશું। અને એકમાત્ર હેતુ એ છે મિત્રો કે તમને ડુપ્લિકેટ ભૂલોવાળી બુક ન મળે, એટલા માટે કરીને આપણે પગલું લીધું છે મિત્રો। ચલો હવે શરૂ કરીએ છીએ મિત્રો। સૌથી પહેલા તમારે ઇંગ્લિશમાં જો કક્કો ન આવડતો હોય તો પાકો કરી લેવાનો છે, અને કક્કો ઇઝીલી મિત્રો તમે ઉચ્ચારના આધારે કરી શકશો। માની લો કે સ નો શું થાય, તો ABCDમાં એવો કયો આલ્ફાબેટ લેટર અક્ષર છે કે જે સ સાથે મેચ થાય છે, તો એસ, સિમ્પલ વસ્તુ છે। ઓકે, ક્ષ, તો ક્ષ કોની સાથે મેચ થાય છે, તો એક એક્સ સાથે મેચ થાય છે। ઓકે, અને બીજો જોડાક્ષર, માની લો કે ક્ષ છે, તો ગુજરાતીમાં તમે ક્ષ છે એ ક્ષને તમે તોડશો તો એક તમને મળી આવશે ક, ઓકે, બીજું મળી આવશે મિત્રો શ, ઓકે, અને ત્રીજું મળી આવશે છેલ્લે સ્વર મળી આવશે અ। ઓકે, તો સિમ્પલ વસ્તુ છે, ક નો શું થાય કે શ નો શું થાય છે, સ નો એસ થાય છે, પણ શ નો શું થાય છે, તો અહીંયા જુઓ મિત્રો, સ નો એસ એ, પણ શ નો શું થાય છે, એસ એચ એ, ષટકોણના શ નો પણ એસ એચ એ થાય છે। તો સિમ્પલી કે પછી શ નો કરવાનું છે મિત્રો, સોરી ફ્રેન્ડ્સ, માફ કરશો, એસ આ રીતે લેવો, એસ અને એચ। ઓકે, હવે તમને પ્રશ્ન થાય કે શ નો તો એસ એચ એ થાય છે, તો સર અહીંયા એ કેમ ના મૂક્યું, તો બેટા ધ્યાનમાં લઈ લો, આ જે શ છે એ ખોડો છે, ગુજરાતીમાં તમને ખબર હશે કોઈ પણ અક્ષર ખોડો હોય તો મિત્રો એ ખોડો હોય તો એ ખોડો અક્ષર અધૂરો ગણાય છે, એટલે કે અડધો ગણાય છે। અડધો અક્ષર હોય એટલે કે ખોડો અક્ષર હોય, એની સાથે સ્વર ન મળેલો હોય તેની પાછળ સ્વર ન આવે, તો શ નું ફક્ત એસ એચ થશે અને પાછળ અ છે તો અનો પછી એ કરીશું, તો ક્ષ નો મિત્રો કે એસ એચ એ પણ થાય અને ક્ષ નો એક્સ એ પણ થાય છે। ઓકે, એટલે ઇન શોર્ટ તમે આ ઉચ્ચારના આધારે યાદ રાખી શકો છો, ક્ષ નો કે એસ એચ એ થાય છે એ કેવી રીતે ખબર પડી, તો ક્ષ માં ક આવે છે તો ક નો કે, શ આવે છે તો એસ એચ, અને પાછળ અ પણ છે, આ ખોડો નથી તો એ, જો આ ક્ષ ખોડો હોય તો પાછળ એ નહીં મૂકવાનો। ઓકે, ચાલો ક્લિયર, એ ખોડો નથી એટલે હું અહીંયા એને કાઢી નાખું છું મિત્રો, રાઈટ। ચાલો, તો શું ટ્રીક છે મિત્રો, કક્કો અને બારાક્ષરી તમારે ઉચ્ચારના આધારે પાકી કરી લેવાની છે। માની લો કે તમને કક્કો અને બારાક્ષરી પાકી આવડી ગઈ છે, ના આવડી હોય તો આ કક્કો જોયું ને મિત્રો, માની લો કે ર, તો ર નો શું થાય છે, આર એ થાય છે। ઓકે, પછી માની લો કે કી, તો કી નો શું થાય છે, હવે સમજો કી, તો કી માં શું છે, ક અને ઈ છે ને, તો ક નો કે અને ઈ નો આઈ, તો યાદ રાખી લો ઈ નો આઈ થાય છે, પણ એ રસ્વઈ હોય તો આઈ અને દીર્ઘઈ હોય તો ડબલ ઈ,
તો જુઓ એ પણ અહીંયા તમને આપેલું છે. જો રસ્વઈ તો આઈ અને દીર્ઘઈ તો પણ આઈ થાય છે અને દીર્ઘઈ નો ડબલ ઈ પણ થાય છે. ધ્યાનમાં લઈ લો, આ રહ્યો દીર્ઘઈ, ઓકે સોરી આ જે છે એ ઈ ઈ છે, રાઈટ? પણ આ દીર્ઘઈ તો ડબલ ઈ અને રસ્વઈ તો આઈ, ઓકે રાઈટ? હવે એક વાત યાદ રાખો, ઇંગ્લિશમાં જે સ્પેલિંગો છે એ સ્પેલિંગો એક્ઝેક્ટલી આપણે જે કક્કો અને બારાક્ષરી અંગ્રેજી ગુજરાતીમાં શીખીએ છીએ એક્ઝેક્ટલી એ પ્રમાણે નથી બનતા. હા, આપણા જે પ્રોપર નાઉન છે એ પ્રમાણે બને છે. માની લો કે રોહન છે, તો રોનો શું થાય? રોનો આર ઓ થાય છે. રોનો શું થશે મિત્રો? આર ઓ, ઓકે. કેવી રીતે યાદ રાખવાનું? રનો આર અને ર સાથે ઓ એડ થયું છે, તો ઇંગ્લિશમાં ઓ છે અને ગુજરાતીમાં ઓ છે. કેટલું ઈઝી છે મિત્રો, જુઓ. હવે આને યાદ રાખવામાં તમારે કઈ તકલીફ પડવાની છે? ઉચ્ચારના આધારે ઓ તો અંગ્રેજીમાં ઓ છે. કેટલી સિમિલારિટી છે મિત્રો, ઇંગ્લિશને તમારી પોતાની માતૃભાષા સાથે જો તમે કમ્પેર કરતા કરતા શીખશો ને તો ગ્રામરના 80% નિયમો ગોખવાની જરૂર જ નહીં પડે, ઓકે. એટલા માટે અત્યારે તમને જે સ્પેલિંગો યાદ રાખવા માટેની ટ્રીક કહું છું એ યાદ રાખી લો. રોનો આર ઓ, હનો શું થાય છે જોઈ લો. હ, હવે જુઓ હ અને આનો શું થાય છે? એચ. આનો શું થાય છે? એચ. તો તમને પ્રશ્ન થાય સાહેબ ચનો એચ થવું જોઈએ? નહીં. ચનો શું થશે? ચનો થશે મિત્રો સી એચ એ, ઓકે. હનો એચ એ, ઓકે. હનો એચ એ, તો રોહનમાં હનો એચ એ અને નનો એન. હવે આ ન ખોડો નથી, પણ આપણે છેલ્લો અક્ષર જો આ હોય રોહના તો પછી આ આ એ એડ કરવાનો પાછળ, બાકી છેલ્લો અક્ષર ભલે ખોડો ના હોય તો આપણે એન પછી અહીંયા એ એડ કરતા નથી. તો થઈ ગયું મિત્રો રોહન. તો પહેલી વાત, વિડીયો પોઝ કરીને ના હોય તો આનો તમે સ્ક્રીનશોટ લઈ લો, ઓકે. હું પોઝ આપું છું, ઓકે, અથવા નમસ્કાર કરું છું. વિડીયો પોઝ કરીને આનો સ્ક્રીનશોટ લઈ લો અને આ પાકું કરી લો મિત્રો, ઓકે. હવે જો હું તમને કહું અહીંયા ક્રૂ છે, ક્રૂ આ તમને વાંચતા આવડે છે? ક્રૂ, તો ક્રૂને તોડો, ઓકે. ક્રૂને તોડો તો ક્રૂનું શું થશે? ક વત્તા ર વત્તા ઉ, તો ક નો કે, ર નો આર અને ઉ નો યુ. તો જુઓ ક્રૂનું શું થઈ ગયું? કે આર યુ. આનો ઉચ્ચાર બોલો, આનો ઉચ્ચાર બોલો. ર, પેલા વ બોલાય છે કે ર બોલાય છે? ર બોલાય છે, ઉપર રેપ હોય તો ર બોલાય છે. તો આર જુઓ વીની આગળ આવ્યું. આ જોડાક્ષરની વાત છે. જોડાક્ષર હંમેશા જો તમે ગુજરાતીમાં તોડી શકતા હો, જોડાક્ષરને છૂટા પાડી શકતા હો, તો એનું અંગ્રેજી સ્પેલિંગ તમે આરામથી લખી શકો. હવે લ્પ, લ્પ એમાં લ પહેલા બોલાય છે તો એલ પહેલા અને પ પછી બોલાય છે તો પી પછી એલ પી એ, ઓકે. રૂવામાં મિત્રો અહીંયા એ આગળ નહીં, પાછળ આવશે, ઓકે, પાછળ આવશે. ધ્યાનમાં લઈ લઈશું, ઓકે બેટા, ધ્યાનમાં લઈ લઈશું. રૂવામાં એ પાછળ આવશે, ક્લિયર? ચાલો શાંતિથી મગજ શાંત કરીને તમે આને પાકું કરો. જુઓ હવે સમજો કે ઇન્દ્ર, ઇન્દ્ર, મહેન્દ્ર, રાજેન્દ્ર, રવિન્દ્ર, તો પાછળ ઇન્દ્ર આવે છે, એમાં ન પહેલા બોલાય છે તો ન પહેલા આવી ગયું એન, પછી દ પછી બોલાય છે તો ડી આવી ગયો, પછી ર બોલાય છે તો આર આવી ગયો, અને પાછળ પછી સ્વર આવી ગયો એ. જોડાક્ષર જો તમે મિત્રો ખાસ યાદ રાખી લો, ઇંગ્લિશમાં જે પ્રોપર નાઉન વાળા નહીં, જે અઘરા અઘરા સ્પેલિંગો છે એને તમારે પાકા કરવા હોય તો જોડાક્ષર પર તમે ખાસ ભાર આપજો, ઓકે. હું તમને એક સ્પેશિયલ સ્લાઇડ લઉં છું અને જોડાક્ષરનું મહત્વ સમજાવું છું મિત્રો, ઓકે, એ પછી સમજીશું. પણ ઇન શોર્ટ આ રીતે જોડાક્ષર તમારે પાકા કરી લેવાના છે મિત્રો, ઓકે. સોરી ફ્રેન્ડ્સ, હું આને એટલા માટે લઈ લઉં છું કે તમે આ પણ જોઈ શકો. કૌ, કૌ, જો કૌ નો ઉચ્ચાર કરો, ક અ ઉ, આ ઉચ્ચાર આવે છે કે નહીં? ક કે અ એ ઉ યુ, ઓકે. માની લ્યો કે કઈ છે, કઈ, હા જુઓ કઈ, તો કઈમાં ઉચ્ચાર શું આવે છે? ક તો કે, અ તો એ અને ઈ આઈ, કઈ. ઉચ્ચાર પર આધાર રાખીને તમે આને પાકું કરી લો.
તમને આ એકદમ કડકડાટ પાકું હશે અને અંગ્રેજીના અઘરા અઘરા સ્પેલિંગને તમે ઉચ્ચારણના આધાર પર તૈયાર કરવા જશો તો 80-90% સ્પેલિંગ તો તમે ઉચ્ચારણના આધારે તમારું પાકું થઈ જશે. પછી ખાલી 10-15-20% જે બાકી છે તમારે થોડુંક યાદ રાખવું પડશે મિત્રો. એ હું તમને પ્રેક્ટિકલી સમજાવું છું આગળ. ઓકે, કમ. હવે જો કમ તો પહેલાં ક બોલાય છે, તો ક અ ક કમ કમ. ક અને મની વચ્ચે અનો અનુ અનુ મહત્વ છે, અનુસ્થાન છે, તો કનો કે એ અને મનો એમ, કમ. ઓકે, પ્ર પ્ર તો પહેલા શું બોલાય છે, ર બોલાય છે કે પ બોલાય છે, પ બોલાય છે, તો પ નો પી, ર નો આર અને એ. ઓકે, હવે મિત્રો જો તમને લાગતું હોય કે ખરેખર આ બહુ મહત્વનું છે અને સ્પેલિંગો યાદ રાખવાની ટ્રીક જરૂરી છે તો કોમેન્ટ બોક્સમાં જરા તમે જણાવી દેજો મને, લખજો જેટલા લોકોને લાગે એટલા લોકોને. જો વધારે કોમેન્ટ્સ આવશે તો હું આનો એક સ્પેશિયલ એક મેગા લેક્ચર લઈશ, ઓન્લી સ્પેલિંગ કેવી રીતે યાદ રાખવા એની ટ્રીકો લઈને આવીશ. ઓકે, પણ આ તમારો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા પછી. ઓકે, બેઝિક કોન્સેપ્ટ તો ખૂબ જ જરૂરી છે મિત્રો. ચાલો હવે આપણે એના પછી બારાક્ષરી. બારાક્ષરીમાં શું છે મિત્રો, ક કા કી કી કુ કુ કે કઈ કો કઉ કમ કહ. ઓકે, તો ક નો શું થાય છે, ક નો કે એ થાય છે, કા નો કે ડબલ એ. જુઓ, ક માં ખાલી અ આવે છે, ક વત્તા અ, તો અ નો એ, પણ ક માં આ આવે છે, આ એટલે બે થઈ ગયા ને, અ પ્લસ અ આ થાય, તો બે થઈ ગયા, તો ડબલ એ. કી નો રસ્વ કી છે, રસ્વ ઈ છે, તો કે આઈ. દીર્ઘ ઈ હોય તો કે ડબલ ઈ. કુ રસ્વ ઉ છે તો યુ, દીર્ઘ ઉ છે તો કુ, તો ડબલ ઓ. તો યાદ રાખી લો, અંગ્રેજીમાં રસ્વ ઉ હોય તો યુ અને દીર્ઘ ઉ હોય તો ડબલ ઓ કરો ત્યારે દીર્ઘ ઉ બને છે. કે તો કે ઈ, એ ક એ એ તો ઈ, અને કઈ તો જુઓ, ક ક નો કે અ નો એ ઈ નો આઈ કઈ. કો તો કે ઓ, ક ઓ કઉ તો કે એ યુ, ક અ ઉ ક અ ઉ, કમ તો કે એ એમ, અને કહ તો કે એ એચ. એ જ રીતે ખ નો કે એચ થાય છે તો પાછળ એ એડ કરવાનો છે, ડબલ એ એડ કરવાનો છે, આઈ ડબલ ઈ, યુ ડબલ ઓ, ઈ એ આઈ, ઇઝી છે. ગ તો ઘ નો જી થાય, એટલું ખબર હોય તો ઘ નો જી એ, ઘા નો જી ડબલ એ, ઘી નો જે આઈ, ઘી નો જે જી ડબલ ઈ, સોરી જે નહીં, જી જી એ, જી ડબલ એ, જી આઈ, જી ડબલ ઈ. ઓકે, જે કોનો થાય છે, જ નો જે થાય છે. ઓકે, ઘ નો જી થાય છે. ઓકે, પણ આ મોટો ઘ હોય તો મોટા ઘને જુદો કેવી રીતે પાડવો મિત્રો, મોટા ઘને જુદો કેવી રીતે પાડવો, તો એમાં એચ એડ કરી લીધું, ઘ. જો આનો ઘ, પણ આનો ઘ એમાં હ નો ઉચ્ચાર આવશે, ઘ હ નો ઉચ્ચાર એમાં એડ થાય છે, એટલા માટે એચ વચ્ચે એડ કરીશું. એટલે ચ નો શું થાય, ચ નો સી એચ એ. ઓકે, છ નો સી ડબલ એચ એ કરવું પડે, ચ અને છ વધારે ભાર વાળું છે. ઓકે, પ જુઓ, પ પ. ઓકે, પ તો પ નો પી, પણ ફ કરો તો, ફ કરો તો મિત્રો પી એચ એ અથવા એફ એ, બેમાંથી ગમે તે થાય છે. ફ માટે એફ પણ છે, પણ પ નો પી અને ફ ભારે થઈ ગયો ઉચ્ચાર, તો પી એચ એ, એચ એડ કરી દેવો પડે એમાં. ઓકે ફ્રેન્ડ્સ, તો બીજું આ બારાક્ષરી તૈયાર કરી લો પાકી એકદમ, તો એનાથી અને જોડાક્ષરો તો ખાસ. ઓકે, હવે હું તમને જસ્ટ 2 મિનિટમાં સમજાવી દઉં કે જોડાક્ષરોનું મહત્વ કેટલું છે. તો એઝ ફોર એક્ઝામ્પલ સમજો કે દ્વંદ્વ. ઓકે, આ એક માની લો કે આ શબ્દ છે એ પ્રોપર નાઉન છે, તો દ્વંદ્વ એનું અંગ્રેજી કરવું હોય તો શું થાય, તો પહેલા દ્વ, દ્વ એમાં વ પહેલા બોલાય છે કે દ પહેલા બોલાય છે, તો દ પહેલા બોલાય છે. ઓકે, તો દ નો ડી. ઓકે, પછી દ પછી વ બોલાય છે, તો વી. ઓકે, વ માટે વી પણ થાય અને વ નો ડબલ્યુ પણ થાય છે, બેમાંથી ગમે તે લઈ શકાય, ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, ડી વી પછી વ, પછી અહીંયા વ છે એ ખોડો નથી,
વચ્ચે સ્વર છે દ્વંદ્વ, ઓકે, તો પછી એ મૂકવું પડશે. પછી આ જે અક્ષર છે દ્વંદ્વ, એમાં પહેલા દ બોલાય છે કે ન બોલાય છે? દ્વંદ્વ. ઉચ્ચાર પર ફોકસ કરો મિત્રો, ન પહેલા બોલાય છે, ન તો એન, પછી પાછું દ બોલાય છે, પછી વી બોલાય છે, દ્વંદ્વ. અને પાછળ એ એડ કરવું હોય તો કરી શકાય, ન કરવું હોય તો વાંધો નહીં, પણ પાછળ જોડાક્ષર છે તો પાછળ એડ કરો એ વધારે સારું છે. એ ઓકે, દ્વંદ્વ જુઓ, આ તમે લખી શકો છો બારાક્ષરી પ્રમાણે, કક્કવ પ્રમાણે. શું તમે આવા જોડાક્ષરો અંગ્રેજીમાં બનાવી શકો છો? જો તમે જોડાક્ષરો બનાવી શકતા હો તો અંગ્રેજીમાં જે સ્પેલિંગો છે એ સ્પેલિંગો પણ મોટે ભાગે જોડાક્ષરો ઉપર વધારે ફોકસ કરે છે. ઓકે, માની લ્યો કે હું તમને એક અંગ્રેજીમાં સ્પેલિંગ આપું છું. ઓકે, એક્સલેમ. ઓકે, એક્સલેમ. હવે આ સ્પેલિંગ યાદ રાખવું હોય, એક્સલેમ એટલે ઉદ્ગાર કાઢવો, તો એનો શું થાય છે? એનો ઈ થાય છે. ઝડપથી યાદ રહી જાય, એક્સલેમ. ઓકે, સ પણ છે, એક્સલેમ. તો સ નો શું થાય? એક્સ, એક્સ. ઓકે, પછી પાછો એક્સક્લેમ, પાછો વચ્ચે ક છે તો સી એલ એ આઈ એમ. ઓકે, જો ઈ છે તો ઈ નો શું કરી દીધું અહીંયા? આઈ. મ છે તો મનો એમ. ક્લિયર થઈ રહ્યું છે? એક્સલેમ ક્રિયા શબ્દ જે છે તમે આરામથી યાદ રાખી શકો. એકચ્યુઅલી આનો ઉચ્ચાર એક્સલેમ થાય છે, પણ એકચ્યુઅલી શબ્દ શું છે? શબ્દ શું છે? એક્સ પ્લસ ક્લેમ. શું શબ્દ છે? ક્લેમ. કનો એકચ્યુઅલી પ્રોપર નાઉનમાં કે થાય છે, પણ અંગ્રેજી સ્પેલિંગોમાં મોટે ભાગે કનો સી વધારે થાય છે. તો ચલો સી લખી દઈએ, સોરી ફ્રેન્ડ્સ, સી લખી દઈએ, કનો સી. લેનો એલ, એમનો એ આઈ એમ. હવે અહીંયા તમે જુઓ, બારાક્ષરીમાં તમે શું શીખ્યા છો? લેનો એલ ઈ થવો જોઈએ, પણ હકીકતમાં શું છે? એ. તો આને કહેવાય ઇરેગ્યુલારિટી, અનિયમિતતા. તો તમારે ફક્ત પછી આ અહીંયા ઈના બદલે એ થાય એટલું જ યાદ રાખવાનું. ઈમનું તો પરફેક્ટ જ છે, ઈમનું તો પરફેક્ટ છે, ઈમનું ઈનો આઈ, મનું એમ. તો ક્લેમાં ખાલી સી એલ એ, એમાં ખાલી એનો ઈ ન થાય, એ થાય એટલું યાદ રાખો, એટલે ક્લેમ સ્પેલિંગ યાદ રહી ગયું. 80% તો ઉચ્ચાર પ્રમાણે છે, ખાલી એક વચ્ચે ઈનું એ થાય એટલું યાદ રાખવાનું છે. ક્લિયર? તો તમને આ સ્પેલિંગ યાદ રાખવામાં સહેલો પડે કે ના પડે? અને એક્સ, તો એક્સ નો ઈ, એક્સ, ઈ એક્સ. એ, તો એનો શું થાય છે? ઈ. એનો શું થાય? ઈ. ઓકે, ક કા કી કી કુ કુ કે કઈ, તો કે નો શું કર્યો આપણે? કે ઈ કર્યો, તો એનો ઈ. અને ક્ષનો એક્સ થાય છે, ક્ષનો એક્સ થાય છે, ક્ષનો કે એસ પણ થાય, પણ અહીંયા એક્સ કરવામાં આવે છે. તો એક્સલેમ જે સ્પેલિંગ છે એ તમે આ રીતે ઉચ્ચારના આધારે તૈયાર કરવા જશો તો તમારું 80% કામ તો એમનેમ થઈ જશે, યાદ રાખ્યા વગર. માની લો કે બીજો એક સ્પેલિંગ લઈ લઈએ આપણે. ઓકે, એક્સપિરિયન્સ, એક્સપિરિયન્સ. ઓકે, એક્સપિરિયન્સ. તો ચલો એક્સ છે, એક્સ, તો એક્સ નો શું કરવાનું છે? ઈ એક્સ. પછી એક્સપિરિયન્સ, ઓકે, પી તો છે જ ઓલરેડી, માફ કરશો મિત્રો, પી તો છે જ. ઓકે, એક્સપિરિયન્સ. ઓકે, તો પી તો છે જ, તો પી નો શું થાય? પીઈ. ઓકે, હવે પી નો પી આઈ થવો જોઈએ, પણ પીઈ થાય છે. તો એ ખાલી તમારે આ એક ઇરેગ્યુલર ઈ યાદ રાખવું પડે. એક્સપિરિયન્સ, રી નો શું થશે? આર આઈ. એક્સપિરિયન્સ, એમાં વાય, યનો વાય થાય, પણ અહીંયા થાય છે ઈ, તો આ એક ઇરેગ્યુલર થયું. ન સ, ન સ, તો ન નો એન, સ નો અહીંયા એસ થવો જોઈએ, પણ શું થાય છે? સી. અને પાછળ ઈ. ઘણા શબ્દો એવા છે સ્પેલિંગો કે જેમાં લાસ્ટમાં અ આવે છે પણ છેલ્લે ઈ મુકાય છે. તો અહીંયા તમારે ફક્ત આ એક ઈ, ઈ અને સી એ યાદ રાખવાનું છે, પણ એકચ્યુઅલી એક્સ પી ઈ, એક્સ પી ઈ, આટલું તો ઝડપથી યાદ આવી જાય. રિયન્સ, આર આઈ ઈ એન સી ઈ.
પછી ખાલી આ બે પાર્ટ કાઢી દેવાના, બે પાર્ટ પાડી દેવાના ઉચ્ચારણ. એક્સપી નો સુધા ઈ એક્સ પી ઈ, રિયન્સ નો આર આઈ ઈ એન સી ઈ. ક્લિયર થઈ રહ્યું છે? એટલે ટ્રીક શું છે મિત્રો, તો અહીંયા હું લખી દઉં છું. ટ્રીક છે મિત્રો, હંમેશા જોડાક્ષરો જે ગુજરાતીમાં છે એ જોડાક્ષરોનું અંગ્રેજી તમને આવડવું જોઈએ, તો સ્પેલિંગો તમે આરામથી યાદ રાખી શકશો. ઓકે, માની લો કે ઉદ્ધત, ઉદ્ધત, ઓકે ઉદ્ધત. હવે સમજો, એકચ્યુઅલી ઉદ્ધતનું અંગ્રેજી તો રૂઢ થાય છે, પણ ઉદ્ધત શબ્દને તમે બારાક્ષરી પ્રમાણે જો તૈયાર કરવા જાઓ, બારાક્ષરી પ્રમાણે અંગ્રેજીમાં ફેરવવા જાઓ, તો ઉનો યુ થશે. હવે ઉદ્ધત, ઉદ્ધતમાં એકચ્યુઅલી ધ આ રીતે લખાય છે, ધ્યાનમાં લઈ લેજો. ઓકે, ધ આ રીતે, એમાં દ અડધો છે. ઓકે, આમાં મિત્રો દ અડધો છે એ યાદ રાખવાનો છે. ઓકે, હા હા, એમાં છે ને દ અડધો છે પ્લસ ધ છે, આટલો જોડાક્ષર તમને ખબર હોવો જોઈએ. તો દ નો શું થશે? ડી થશે. ધ નો શું થશે? ડી એચ થશે. પછી ત અને ધ ની વચ્ચે સ્વર આવશે અ અને ત નો ટી. ઉદ્ધત, આ રીતે શું તમે જોડાક્ષર, વચ્ચે જોડાક્ષર આવી ગયો ધ, ધ, એ ધ જોડાક્ષરને તમે અંગ્રેજીમાં ફેરવી શકો છો. ઓકે, તો મિત્રો ધ્યાનમાં લઈ લો, તમને આપણી વેબ ડેમી ટેલિગ્રામ ચેનલમાં આ કક્કો અને બારાક્ષરીની આખી જે ઇમેજ છે પરફેક્ટ, એ હું તમને આપી દઈશ. એ ઇમેજ ત્યાંથી લઈને ડાઉનલોડ કરીને એમાંથી પાકું કરી લેવાનું. તમને આ જોડાક્ષરોવાળી તો ક્યાંય પણ મળી જશે, જો ન આવડતું હોય તો. ઓકે, ચલો હવે મેં તમને આમાં બેઝિક કોન્સેપ્ટ, બેઝિક ટ્રીક આપી દીધી, ફંડામેન્ટલ ટ્રીક સ્પેલિંગ યાદ રાખવાની. ઓકે, બધા સ્પેલિંગ હું તમને અત્યારે નથી કરાવી શકતો, પણ તમારે આ ટ્રીકને ફોલો કરવાની છે. હંમેશા ઉચ્ચાર પણ, હવે સમજો, એમ તો એમ સ્પેલિંગ બન્યો કેવી રીતે? એનો ઈ થવો જોઈએ, પણ એ થયો, અનિયમિત છે, પણ મનો એમ છે કે નહીં? તો એમમાં ખાલી એ અલગ છે એટલું યાદ રાખવાનું છે. ઇઝ, ઈ નો આઈ અને ઝ નો ઝેડ થવો જોઈએ, પણ એસ થાય છે. ઘણા અંગ્રેજીમાં એવા સ્પેલિંગ છે જેમાં એસ હોય છે પણ એનો ઉચ્ચાર ઝ થાય છે. ઓકે, પછી આર, આર નો આ નો એ, ર નો આર, આર થવો જોઈએ પણ પાછળ ઈ પણ આવે છે. જો સ્પેલિંગ આ રીતે યાદ રાખવાનું. ઓકે, હવે હું અહીંયા આપણે ગ્રામરનું પહેલું પગથિયું શરૂ કરીએ છીએ. એમ નું ગુજરાતી થાય છે મિત્રો છુ, છુ. ઓકે, ગુજરાતીમાં તમે જોઈ લો, તમે પોતાની વાત કરતા હશો ત્યારે તમે હંમેશા હું શબ્દનો પ્રયોગ કરશો, અને હું સાથે વર્તમાનમાં, વર્તમાનની સ્થિતિ દર્શાવવા માટે છુનો પ્રયોગ કરશો. હું શિક્ષક છું, હું વિદ્યાર્થી છું, તો હું છું, હું સાથે તમે ગુજરાતીમાં છું ઉમેરો છો ક્રિયાપદ છેલ્લે, વર્તમાનની ક્રિયા, વર્તમાનની સ્થિતિ દર્શાવવા માટે. એ જ રીતે અંગ્રેજીમાં હુંનું અંગ્રેજી શું થાય છે મિત્રો? હુંનું અંગ્રેજી થાય છે આઈ, હુંનું અંગ્રેજી થાય છે મિત્રો આઈ. તો આઈ સાથે, આઈ સાથે મિત્રો એમ એડ થશે. ઓકે, પછી ઇઝ, તો ઇઝનું ગુજરાતી શું થશે મિત્રો? છે. તો છે કોની સાથે લગાડો છો તમે? તો છે તમે હું સાથે નથી લગાડતા, હું વિદ્યાર્થી છે, હું શિક્ષક છે, આવું તો બોલતા નથી. તો હું સાથે છે નથી આવતું, તો આઈ સાથે, આઈ સાથે ઇઝ ક્યારેય આવશે નહીં મિત્રો. ઓકે, તો ચલો છે કોની સાથે આવશે? તો જુઓ, તે, તેણી, કોઈ એક વચન નાઉન હોય તેની સાથે આપણે ઇઝ લગાડીએ છીએ. ઓકે, તો એના માટે કયા કયા સર્વનામ છે મિત્રો? તો જુઓ, તે માટે હી છે, છોકરો હોય તો આપણે હી કહીશું. ઓકે, છોકરી હોય તેણી, એક જ છોકરી હોય, સ્ત્રી હોય, તો તેણી માટે અંગ્રેજીમાં શી છે. ઓકે, અને નિર્જીવ વસ્તુ, પક્ષી, પશુ પક્ષી માટે પણ આપણે તે શબ્દ બોલીએ છીએ. ઓકે, ગાય, તો ગાય બહુ ઉપયોગી પ્રાણી છે, તે દૂધ આપે છે, તો તે, તો તે કોના માટે વાપર્યું આપણે? ગાય માટે. તો જુઓ, તે શબ્દ છોકરા માટે પણ વપરાય છે અને તે શબ્દ
છોકરી માટે પણ વપરાય છે, સોરી નિર્જીવ વસ્તુ પશુ પક્ષી માટે પણ વપરાય છે. હવે આ જે ત્રણે ત્રણ શબ્દો છે એની સાથે મિત્રો તે છે, તેણી છે, તે છે. તે રોહન છે, તેણી મારી બહેન છે, તે મારી બાઈક છે, ઇટ ઇઝ માય બાઈક. ઓકે, તો આ ત્રણે ત્રણ જે સર્વનામ છે એમની સાથે મિત્રો આપણે ઇઝનો પ્રયોગ કરીશું. જે રીતે ગુજરાતીમાં તે સાથે ઇઝ, તે સાથે છે લઈએ છીએ, તેણી સાથે પણ છે લઈએ છીએ, તે સાથે પણ છે લઈએ છીએ. ઓકે, ક્લિયર મિત્રો? ત્રીજો શબ્દ છે મિત્રો આર. આરનું ગુજરાતી શું થાય છે? આરનું ગુજરાતી છીએ પણ થાય છે અને આરનું ગુજરાતી છે પણ થાય છે. ઓકે, હવે તમને પ્રશ્ન એ થશે કે સર ઇઝનું ગુજરાતી છે તો આરનું પણ ગુજરાતી છીએ છે, તો બંનેમાં ફરક શું પડ્યો? તો યાદ રાખી લો, ઇઝ એક વચન છે અને આર બહુવચન છે. ઘણા બધા લોકો માટે જો છે બોલવાનું હોય છેલ્લે તો ત્યાં આરનો પ્રયોગ કરશું. હવે યાદ કેવી રીતે રહે? તો ઇઝ શબ્દ નાનો છે, આર શબ્દ મોટો છે, યસ ઓર નો? ઇઝમાં બે જ લેટર છે, બે જ અક્ષર છે ગુજરાતીમાં સમજીએ તો. આરમાં ત્રણ છે, એક બે ત્રણ. તો પછી આર છે એ શું થઈ ગયું મિત્રો? એક વચન. અને સોરી, ઇઝ શું થઈ ગયું? એક વચન. અને આર શું થઈ ગયું મિત્રો? બહુવચન. ઓકે, હું તમને અત્યારે જે પાકું કરાવવા માગું છું એ એકદમ ધ્યાનમાં લઈ લેજો. અત્યારથી આ સૌથી મોટો પાયો છે અંગ્રેજીનો. આખું અંગ્રેજી ગ્રામર તમે જે શીખશો, એ સ્ટેપ બાય સ્ટેપ જે શીખશો, એમાં તમે આ પાયો જે છે એ સૌથી બેઝિક, સૌથી ઊંડો પાયો છે. આ પાકો કરશો એટલે તમને ટેન્સ શીખવામાં પણ તકલીફ નહીં પડે. આ પાકું કરશો એક્ટિવ પેસિવ ચેપ્ટર શીખવામાં તકલીફ નહીં પડે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખવામાં તકલીફ નહીં પડે. બીજા બધા ચેપ્ટર જે આગળ આવે છે, ક્લોઝ, ટ્રાન્સફોર્મેશન, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ, બધા ચેપ્ટર શીખવામાં તકલીફ નહીં પડે મિત્રો. ઓકે, હવે ગુજરાતીમાં જુઓ મિત્રો, ગુજરાતીમાં તમે અમે, અમે ગાર્ડનમાં છીએ, અમે બગીચામાં છીએ. ઓકે, તો અમે એટલે અમે, અમે એટલે કેટલા લોકો હોય? એક હોય? નહીં, અમેમાં મિનિમમ બે લોકો તો હોય. ઓકે, તો અમે બહુવચન છે. અમે સાથે આપણે ગુજરાતીમાં છીએ બોલીએ છીએ. ઓકે, અમે સાથે ગુજરાતીમાં છીએ બોલીએ છીએ ક્રિયાપદ વર્તમાનની સ્થિતિ દર્શાવવા માટે. તો અમેનું અંગ્રેજી થાય છે મિત્રો વી. હુ, આઈ એટલે હુ, વી એટલે અમે. આ પાકું કરવાનું છે ખાલી, આ પ્રોનાઉન છે. હવે હું તમને ડાયરેક્ટ વી, આઈ, હી, શી, ઇટ આ બધા સબ્જેક્ટિવ પ્રોનાઉન છે આ રીતે શીખવાડવા જઈશ. ગ્રામેટિકલ શબ્દો સાથે તો તમને ઉપરથી જશે. ઓકે, એટલા માટે હું તમને જસ્ટ આ શબ્દો ગુજરાતીમાં અમે બોલીએ છીએ અંગ્રેજીમાં વી બોલાય છે, ગુજરાતીમાં હું બોલીએ છીએ અંગ્રેજીમાં આઈ બોલાય છે, ગુજરાતીમાં હું છું એવું બોલાય છે અંગ્રેજીમાં આઈ એમ, આઈ નો હું, એમ નો છું. ગુજરાતીમાં તે છે આવું બોલાય છે. ઓકે, ગુજરાતીમાં તે છે અંગ્રેજીમાં હી ઇઝ, તેણી છે શી ઇઝ, તે છે ઇટ ઇઝ, અમે છીએ વી આર. બોલો, કઈ તકલીફ પડે એવું છે? અને આનું પાકું, અને આ યાદ રાખવામાં બે ત્રણ વાર ખાલી થોડુંક રિવિઝન કરી લો. આની તો PDF તમને આપણી વેબ ડેમી ટેલિગ્રામ ચેનલમાં મળી જવાની છે, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે. ઓકે, ખાલી વેબ ડેમી બાય સૌનક પટેલ એટલું સર્ચ કરશો ટેલિગ્રામમાં તો પણ મળી જશે. ઓકે, તો સિમ્પલી મિત્રો તમારે આ યાદ રાખવાનું છે. ઓકે, તો વી આર. ઓકે, પછી તું, તુંનું અંગ્રેજી શું થશે? યુ થશે. અને તમે,
તમેનું પણ અંગ્રેજી શું થશે મિત્રો? યુદ્ધ થશે. તો જુઓ, તું છે, તમે છો. તો જુઓ, બીજો એક નવો શબ્દ આપણને અહીંયા મળી આવે છે મિત્રો. ઓકે, છે અને છો બંને ભાષાંતર આર નું થશે. ઓકે, એકદમ ક્લિયરલી કરાવું છું મિત્રો, ટેન્શન લીધા વગર, ખાલી જસ્ટ હું કહું છું એટલું ધ્યાનમાં લઈ લો. અને તેઓ, તેઓ, ઓકે, તેઓનું અંગ્રેજી શું થશે? ધેય થશે, ધેય. ઓકે, તમેના બદલે તમે આપ પણ બોલી શકો છો, આપ. ઓકે, આપ અમારા મહેમાન છો. ઓકે, તો તું, તું સાથે શું આવશે? તું સાથે છે આવશે. તમે છો, અહીંયા તમે છો, તું છે, અમે છીએ. ઓકે, અને તેઓ, તેઓ છે. હવે તમે જુઓ મિત્રો, આમાંથી આ આખું જે માળખું આપણે રેડી કર્યું, આ આખે આખે આખા માળખામાં આપણે જે જે સર્વનામ લીધા છે, ઓકે, જે શબ્દો લીધા છે, કે અમે માટે વી, તું માટે યુ, તમે અથવા આપ માટે પણ યુ છે, અને તેઓ માટે દે. ઓકે, આમાંથી તમને એક વચન કયું લાગે છે? એક વચન. તો આ એક ખાલી એક વચન છે. જુઓ મિત્રો, આ એક શબ્દ જ ખાલી એક વચન છે. યસ ઓર નો? આ એક શબ્દ જ ખાલી એક વચન છે, રાઈટ? હવે આ એક વચનનું અંગ્રેજી થાય છે યુ. યુ એક વચન માટે પણ વપરાય છે, સામે એક જ વ્યક્તિ હોય. માની લો કે તમે એક જ છો, તો હું તમને શું કહીશ? તું ક્યારે આવ્યો? તો તું માટે યુ વપરાય છે. અને તમે બે ત્રણ લોકો હો, તો તમને હું શું કહીશ? તમે ક્યારે આવ્યા? તો બે ત્રણ લોકો છો. તો સામે એક જ વ્યક્તિ હોય કે બે થી વધુ વ્યક્તિ હોય, એક વચન હોય કે બહુવચન હોય, એના માટે અંગ્રેજીમાં યુ જ શબ્દ વપરાય છે. અને એ એ ઘણા બધા લોકો માટે વપરાયો હોય કે એક જ વ્યક્તિ માટે વપરાયો હોય, એની સાથે હંમેશા ક્રિયાપદ તો બહુવચન વાળું જ આવે છે. ઓકે, એટલા માટે આ એક ખાલી અપવાદ છે, ત્યાં તમારે બિલકુલ અટકી જવાની જરૂર નથી, બિલકુલ ગભરાવાની જરૂર નથી. એટલું યાદ રાખી લેવાનું છે કે યુ ઇઝ ક્યારે ના આવે, યુ આર આવે. યુ આર માય ફ્રેન્ડ, યુ આર માય ફ્રેન્ડ, તું મારો મિત્ર છે. તો તું છે. ઓકે, ભાષાંતર પદ્ધતિ પણ તમને ક્લિયર કરાવું છું મિત્રો, આગળ ચિંતા નહીં કરશો. ઓકે, તું છે તો યુ આર, તમે છો તો યુ આર, અમે છીએ તો વી આર, તેઓ છે તો ધે આર. હવે જુઓ, તેઓ એક વચન છે કે બહુવચન છે? બહુવચન છે, પણ અહીંયા તો છે વપરાય છે. જે એક વચન સાથે ઇઝ નું છે, છે એ જ આર નું ગુજરાતી છે થાય છે. તો યાદ રાખવાનું, તે એક જ હોય તો હી, પણ વધારે લોકો હોય તો તેઓ બોલાશે, તો ધે બોલાશે એમના માટે, તો ધે આર આવશે, ધે ઇઝ નહીં આવે. આટલું ક્લિયર મિત્રો? તો હવે સ્ટેપ બાય સ્ટેપ ધ્યાનમાં લઈ લો. આ એક માળખું જે એમનું છે એ એકદમ ઇઝી છે. એમ હંમેશા આઈ સાથે આવશે, બીજા કોઈ સાથે એમ આવશે નહીં. હું છું, આઈ એમ. ઇઝ કોની સાથે આવશે? હી, શી, ઇટ સાથે ઇઝ આવશે. બીજું મિત્રો, કોઈ પણ એક વચન નાઉન હોય, માની લ્યો કે રોહન, તો રોહન એક વચન નાઉન છે. રોહન એક એક જ છોકરો છે, તો એક વચન નાઉન સાથે પણ મિત્રો ઇઝ આવશે. આ બંને આની સાથે રોહન. વિનિતા છોકરીનું નામ છે, તો છોકરી માટે આપણે શી મૂકીએ છીએ, પણ નાઉન બોલો, નામ બોલો, તો વિનિતા બોલો, તો વિનિતા પણ એક વચન ગણાશે. પણ માની લ્યો કે બહુવચન હોય, બોયઝ, બોયઝ, ગર્લ્સ. હવે આ બોયઝ બહુવચન છે, તો એ બહુવચન હોય તો એ બોયઝ બહુવચન નાઉન સાથે આર આવશે. ધ બોયઝ આર પ્લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ, ધ બોયઝ આર ઇન ધ લાઇબ્રેરી. છોકરાઓ લાઇબ્રેરીમાં છે. છોકરાઓ બહુવચન થયું, પણ પાછળ તમે છે બોલો છો, બહુવચન માટે છે બોલો તો આર આવશે. અને એક વચન તે, તેણી, તે, એક વચન નાઉન માટે જો છે બોલો તો એની સાથે ઇઝ આવશે. બોલો, ઇઝીલી યાદ રાખી શકાય કે નહીં મિત્રો? આ માળખું જરા તમે એકવાર મગજમાં ફિટ કરી દો મિત્રો. ઓકે, આ બાકીના શબ્દો છે એ પછી સમજીએ છીએ, પહેલા આ માળખું પાકું કરી લો, રાઈટ? હવે બીજી એક વાત મિત્રો, હવે હું તમને અહીંયા એક ભાષાંતર પદ્ધતિ ક્લિયર કરાવું.
ओके चलो एक वाक्य लई लईए, हू विद्यार्थी छु। ओके गुजराती में अंग्रेजी में शू तफावत है ध्यान में राखवानुं छे। आनु अंग्रेजी शू थशे, आई एम अ स्टूडेंट, हूँ पोते एक ज विद्यार्थी छु, हूँ बे विद्यार्थी न होई शकूं, एटला माटे एकनो भाव दर्शाववा माटे आपणे अहींया स्टूडेंट ने आगळ अ आर्टिकल मूक्यो छे, राइट। हवे गुजराती में हू छु बन्ने हम जुदा हो गए जेवू छे, ओके हम जुदा हो गए, ओके। अने अंग्रेजी में हू नु अंग्रेजी शू थाय छे, आई, छु नु अंग्रेजी शू थाय छे, एम। अंग्रेजी में शू छे मित्रों, अंग्रेजी में आई एम हू छु, हम जुदा हो गए गुजराती में, अंग्रेजी में आई एम हम साथ साथ है। आमे जो गुजरातनु कल्चर अने अंग्रेजीनु कल्चर, पति पत्नी साथे रही शके छे बिंदास, अने गुजरातमां केवुं छे पति पत्नी घरमां साथे एकदम चिपकीने ना बेसी शके, क्लियर। तो ए कल्चर तमने भाषामां पण देखाय छे, केटलो सरस मजानो लॉजिक अहींया सेट थाय छे मित्रो, क्लियर थई रह्युं छे। तो हुं विद्यार्थी छुं, आई एम अ स्टूडेंट। तो हमेशा एटलू याद राखो, तमे ज्यारे पण गुजराती वाक्यने अंग्रेजीमां ट्रांसलेट करो ત્યારે પ્રથમ જે શબ્દ કે જેને કર્તા કહેવાય છે, આને શું કહેવાય છે, કર્તા કહેવાય છે, ઓકે, અને આ છે એ ક્રિયાપદ છે, રાઈટ। તો કર્તા અને ક્રિયાપદ જે ગુજરાતીમાં જુદા જુદા છે, એમાં કર્તા પહેલો છે તો અંગ્રેજીમાં પહેલો, પછી છેલ્લે જે ક્રિયાપદ છે એ ક્રિયાપદને કર્તા પછી તરત લઈ લેવાનું, અને આ જે વિદ્યાર્થી છું એ અંગ્રેજીમાં ક્રિયાપદ પછી આવે। આટલું ઇઝીલી તમે ભાષાંતર કરી શકો કે નહીં? ચલો હું તમને બીજું એક એક્ઝામ્પલ આપું, ઓકે। તે મારો ભાઈ છે, ઓકે। હવે મારો માટે માય શબ્દ છે અંગ્રેજીમાં, એ પ્રોનાઉન શીખીશું આગળ, માય, ઓકે। હવે પહેલાં તો અહીંયા તે અને છે, જો અમે તમને અહીંયા કરાવ્યું છે, તેનું હી થાય, છેનું ઈઝ થાય, છેનું આર પણ થાય છે, પણ એક વચન માટે ઈઝ થાય। તો અહીંયા તે મારો ભાઈ છે, એક જ ભાઈ છે, તે છે, તેઓ નથી, તેઓ હોય, તેઓ હોય તો બહુવચન થાય, ધે। વિડીયો પોઝ કરીને આટલું માળખું તો પાકું કરી લેજો, ઓકે। ચલો હવે ગુજરાતીમાં તે મારો ભાઈ છે, તે મારો ભાઈ છે, હમ જુદા હો ગઈ, પણ અંગ્રેજીમાં પહેલાં તે છેનું ઇંગ્લિશ પહેલાં લખાય, તે છે તો હી ઇઝ, આ પહેલાં લખાશ, He is, અને મારો ભાઈ એ પછી લખાશે, My brother, ભાઈ નો અંગ્રેજી brother થશે, આટલું તો તમને ખ્યાલ જ હશે, ઓકે। તો તેનું હી થઈ ગયું અને છેનું ઇઝ, તેનું હી અને છેનું ઇઝ, ઓકે। અંગ્રેજીમાં હમ સાથ સાથ હૈ, ભાષાંતર દરેક વાક્યમાં આ આવશે, આવશે ને આવશે જ। પ્રથમ કરતા વાક્યની શરૂઆતમાં આવશે, વિધાન વાક્યનો વાત કરું છું અહીંયા, અને પાછળનું ક્રિયાપદ છે એ કરતા સાથે જોડાઈ જશે, આ પતિ પત્ની છે માની લો, પતિ પત્ની છે, એ પછી સાથે આવી જાય, લગ્ન થાય એના પહેલાં જુદા જુદા, લગ્ન થયા પછી સાથે એક જ ઘરમાં રહેવા લાગે, ઓકે ફ્રેન્ડ્સ, રાઈટ। તો અહીંયા આપણે લગ્ન કરવાની પ્રક્રિયા કરવાની છે, એટલે જુઓ આ બંને છેડા જોડે કે ના જોડે, ઓકે। ચલો હજુ ત્રીજું એક વાક્ય લઈ લઈએ મિત્રો, ઓકે। ચલો આમાંથી કોઈ એક એક્ઝામ્પલ લઈ લઈએ, અમે, અમે વાળું વાક્ય લઈ લઈએ, અમે, અમે, ઓકે, ઘરમાં છીએ, અમે ઘરમાં છીએ, ઓકે। આ ઘર અને માં જુદું જુદું ન લખાય, આ માં અનુગ છે, તો ઘરમાં શબ્દ ભેગો આવે, ઓકે, ઘર અને માં, માં જુદું નહીં આવે। ચલો હવે અહીંયા આપણે જોઈએ તો અમે માટે વી છે, છીએ, છીએ માટે, છીએ માટે અંગ્રેજીમાં કયો શબ્દ છે, આર છે, આર, ઓકે। તો સિમ્પલ વસ્તુ છે, તમારે શું કરવાનું છે, અમેનું અંગ્રેજી કરવાનું છે વી, ઓકે, અને પછી છીએનું અંગ્રેજી કરવાનું છે આર, ઓકે। તો જો આ બંને ભેગા લઈ લીધા, હવે
અમે છીએ, વી આર, આ પહેલું આવશે. પછી ઘરમાં માનું થાય છે ઇન ધ હાઉસ, ઇન ધ હાઉસ. ચલો ક્લિયર. આ પણ એક વિશેષતા ધ્યાનમાં લઈ લો. ગુજરાતીમાં નામ યોગી અવ્યય કે જેને અનુગ પણ કહેવાય છે, અનુગ કેટલા છે, નામ યોગી અવ્યય છે, વિભક્તિના પ્રત્યયો, એ ઘર પછી માં જે છે એ ઘર પછી આવે છે, પણ અંગ્રેજીમાં માનું અંગ્રેજી ઇન થાય છે એ ઘરની આગળ આવે છે, ઇન ધ હાઉસ, ધ હાઉસ ઇન એવું નથી થતું. તો આ બીજી ટ્રીક ધ્યાનમાં લઈ લો. સ્ટેપ બાય સ્ટેપ એક એક મુદ્દો સમજતા જાઓ, તમારી ટ્રાન્સલેશન મેથડ, ભાષાંતર પદ્ધતિ ઘણી ઇઝી બની જશે, ઘણી ઇઝી બની જશે. ઓકે, ચાલો હવે આપણે સ્લાઇડ ચેન્જ કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે અગાઉના વિડીયોમાં એમ ઇઝ આરનું એકદમ ક્લિયર કરી દીધું. એમ એટલે છું, ઇઝ એટલે છે, અને આર એટલે છે, છો અને છીએ. ઓકે, હવે આ વર્તમાન માટે વપરાતા ક્રિયાપદ છે જે બેઝિક સ્થિતિ દર્શાવે છે. હું છું તો આઈ એમ, અમે છીએ તો વી આર, તું છે તો યુ આર, તમે છો તો યુ આર, તે છે તો હી ઇઝ, તેણે છે તો શી ઇઝ, તે છે નિર્જીવ વસ્તુ પશુ પક્ષી તો ઇટ ઇઝ, તેઓ છે તો ધે આર, રોહન છે તો રોહન ઇઝ, શિક્ષકો છે તો ધ ટીચર્સ આર, બહુવચન છે. ઓકે, હવે એક વાત ક્લિયર થઈ ગઈ મિત્રો. ઓકે, કે આઈ, આઈ, પછી હી, શી, ઈટ અને કોઈ પણ એક વચન નાઉન એ એક વચનમાં આવશે. જ્યારે કે અમે એટલે વી, તું, યુ, તમે માટે પણ યુ આવશે, અને તેઓ માટે આવશે મિત્રો તે, અને બહુવચન નાઉન હોય આ બહુવચન ગણાશે. ચલો આટલું ક્લિયર મિત્રો. આ બધા શબ્દો છે એ એક વચનમાં આવે છે, અને આ બધા જે શબ્દો છે એ બહુવચનમાં આવે છે કે જે સર્વનામ કહેવાય છે, પ્રોનાઉન કહેવાય છે. હું હાલ ગ્રામેટિકલ ટર્મિનોલોજીમાં એટલા માટે નથી જતો કે તમારે ફક્ત આ બધા શબ્દોનું ગુજરાતી ભાષાંતર કરતાં આવડવું જોઈએ તો તમારું ગ્રામર ખૂબ જ સહેલું થઈ જશે. ભાષાને ભાષાની દ્રષ્ટિએ જોવાનું, ક્યારે ગ્રામરની દ્રષ્ટિએ શરૂઆતમાં નહીં જોવાનું. ઓકે, આ નિયમ તમારા મગજમાં ફિટ કરી દો. આ હું જે બોલ્યો એ ન સમજાય તો ટેન્શન નહીં લો, હું જે પ્રમાણે શીખવાડું છું એ પ્રમાણે જે જે એપિસોડ આવે બેઝિક ઇંગ્લિશના એ જોતા જાઓ, ઓટોમેટિકલી તમને આવડી જશે. ઓકે, આ તો જસ્ટ તમારે જો શિક્ષક બનવું હોય ભવિષ્યમાં ઇંગ્લિશના, તો તમને આ વાક્ય જે કીધું એ મહત્વનું છે, કાલ પછી તમારે સમજાવવું હોય તો કોઈને. ચલો હવે આઈનો મિનિંગ તમને બધાને ખબર પડી ગઈ. હુ, તે છોકરા માટે, શી, તેણી છોકરી માટે, ઈટ નિર્જીવ વસ્તુ પશુ પક્ષી માટે, વી, અમે, આપણે. ઓકે, યુ, તું, તમે, આપ, સામે વાળી વ્યક્તિ માટે, દે, તેઓ. ઓકે, ચલો હવે મિત્રો આપણે આ બે શબ્દોને પકડવાના છે. વોઝ, તો વોઝનો મિનિંગ શું થાય છે? વોઝનો મિનિંગ થાય છે મિત્રો હતો, હતી, હતું. ઓકે, હવે તમે ગુજરાતીમાં હતો, હું, વિદ્યાર્થી હતો, અત્યારે નથી. ઓકે, તો હતો તો ભૂતકાળની વાત થાય છે. હું વિદ્યાર્થી છું, ગુજરાતીમાં જ બોલો, હું વિદ્યાર્થી છું તો વર્તમાનમાં છું. જો તમારે અત્યારે એવું કહેવું હોય કે હું વિદ્યાર્થી છું તો આઈ એમ અ સ્ટુડન્ટ. હું વિદ્યાર્થી હતો તો હતો માટે આઈ એમ ન બોલાય, આઈ વોઝ બોલવું પડે. આટલો જો તફાવત તમે સમજી લીધો ને મિત્રો, તો તમને ગુજરાતીમાં છું અને હતોનો તફાવત સમજાઈ ગયો, અંગ્રેજીમાં એમ અને વોઝનો તફાવત સમજાઈ ગયો. ઓકે, તો હતો, છોકરી હોય તો શું બોલે? હું હતી. ઓકે, વિનીતા હતી, રોહન હતો, નાઉન હોય તો હતો, હતી, અને હતું તો એ નિર્જીવ વસ્તુ પશુ પક્ષી માટે વપરાય છે. ઓકે, આ ટેબલ કિચનમાં હતું પણ અત્યારે લિવિંગ રૂમમાં છે, તો આ ટેબલ હતું પહેલા, તો ધીસ ટેબલ વોઝ હતું. ક્લિયર મિત્રો? અને વર, વર નો મિનિંગ શું થશે? હતા,
ઓકે હતા ઓકે બીજો મિત્રો હતો હતી હતું આ પણ ભાષાંતર વર્ણનું થાય છે ધ્યાનમાં લઈ લઈશું ઓકે આગળની સ્લાઇડમાં આપણે એમિઝર શીખ્યા છીએ હવે આ સ્લાઇડમાં વોઝ વર શીખવાનું છે હવે સમજો સમજો કેવી રીતે મુખ્યત્વે ભાષાંતર વર્ણનું તો હતા થાય છે માની લ્યો કે વી તો વીનો મિનિંગ શું થાય છે અમે તો અમે હતા તો આવું ભૂતકાળમાં હતા એવું કેવું હોય તો વી વર આનો ઉચ્ચાર વેર નથી થતો ધ્યાનમાં લઈ લઈશું વેર ઉચ્ચાર તો કોનો થાય છે W H E R E વેર એટલે ક્યાં આનો ઉચ્ચાર મિત્રો વેર થાય છે વેર ઓકે આનો ઉચ્ચાર મિત્રો વર થાય છે વર વર રાજા યાદ રાખવાના ઓકે ચલો હવે મિત્રો વી તો વી સાથે વર આવે આ બધા સાથે શું આવશે આ બધા જ સાથે ભૂતકાળની વાત કરવી હોય તો વોઝ આવશે આઈ વોઝ હુ હતો છોકરી હોય તો હુ હતી નિર્જીવ વસ્તુ પશુ પક્ષી હોય તો હુ હતું ઓકે કોઈ નિર્જીવ વસ્તુ હોય કે પોતાની ઓટોબાયોગ્રાફી આપણે એક નિબંધ સ્વરૂપે લખતા હોઈએ તો એ અલગ વસ્તુ છે તો તેમાં તમે કહી શકો છો હી વોઝ તે હતો શી વોઝ તેણી હતી તેણી અત્યારે છે તો શી ઇઝ અ ટીચર શી વોઝ અ ટીચર ઇન ધી સ્કૂલ આ સ્કૂલમાં તેણી ટીચર હતી રાઈટ નાઉ શી ઇઝ નોટ અત્યારે તેણી નથી ઓકે સો શી વોઝ ઇટ વોઝ તે હતું ઓકે તો આ બધા સાથે વોઝ આવે તો બધાનું ભાષાંતર જુઓ હુ હતો હતી હતું તે હતો તેણી હતી તે હતું પણ આ બધા સાથે મિત્રો આમની સાથે મિત્રો કોનો પ્રયોગ થાય છે વરનો પ્રયોગ થાય છે વી વર અમે હતા ઓકે અમે હતા ધે ધે વર તેઓ હતા તો જ્યારે વી અથવા ધે સાથે વર આવશે તો એનું ભાષાંતરમાં ગુજરાતીમાં હતા બોલાશે ગુજરાતીમાં અમે હતા તો એને અંગ્રેજી થાય વી વર તેઓ હતા ધે વર ધે નું શું મિનિંગ થઈ જશે તેઓ ઓકે વી નું શું મિનિંગ થઈ જશે અમે અથવા આપણે ઓકે પણ યુનું ભાષાંતર તમને બધાને ખબર છે મિત્રો યુનું ભાષાંતર એક થાય છે તું એક થાય છે તમે અને બીજું એક થાય છે આપ તું સામે છોકરો હોય હા સમજો સામે છોકરો હોય તો તું હતો એવું કહેશો ઓકે તો તું સાથે ગુજરાતીમાં હતો તો યુ તું સાથે હતો પણ આવી શકે છે પણ યુ યુ શબ્દ છે એની સાથે હંમેશા બહુવચન વાળું ક્રિયાપદ આવે છે મેં તમને સ્પષ્ટ કરી લીધી છે યુ સાથે ક્યારેય એક વચન નથી આવતું યુ વોઝ નહીં યુ વર જ આવે તો સામે એક છોકરો હોય તો પણ એના માટે યુ વર આવશે તો યુ વર આવશે તો તું છોકરો હશે તો તું હતો તો એનું ભાષાંતર હતો પણ થઈ શકે છે તું હતો તો હતો માટે વોઝ નહીં કરવાનું યુ વોઝ નહીં યુ વર સામે છોકરી હોય તો તું હતી તો યુ વર અને નિર્જીવ વસ્તુ પક્ષી તો તું હતું ઓકે એટલા માટે મિત્રો તું સાથે તુંનું અંગ્રેજી યુ થાય છે નક્કી છે અને યુ સાથે વોઝ નથી આવતું વર જ આવે છે યુ વોઝ ખોટું યુ વર યુ વર યુ વર હા હવે આ બેમાંથી ગમે તે ભાષાંતર થાય તો એનું ભાષાંતર હતા થશે તમે હતા યુ વર આપ હતા યુ વર તું હતો યુ વર તું હતી યુ વર તું હતું યુ વર તો જ્યારે તું સામે એક જ વ્યક્તિ કે જે માનનીય નથી તમારાથી નાની ઉંમરનું છે તો તમે એના માટે આપ નહીં બોલો તમે નહીં બોલો તું બોલશો તો તું હતો હતી હતું તો તું સાથે આમાંથી ગમે તે આવે છે તો હતો હતી હતુંનું અંગ્રેજી પણ વર થાય છે કયા રેફરન્સમાં યુના જ રેફરન્સમાં ખાલી ક્લિયર એટલે ફક્ત અને ફક્ત આ જે અપવાદ છે એ અપવાદ માત્ર અને માત્ર આ અર્થમાં આવી તું સાથે બાકી તે માની લ્યો કે હી એટલે તે તો તે હતો તે હતો તો હી વોઝ થશે અહીંયા હતોનું ભાષાંતર વર થાય છે એટલે કે હી સાથે વર નહીં આવે આટલું ક્લિયર મિત્રો
ઓકે, એટલા માટે બસ આટલું ખાલી કમ્પેર કરી લો, ઇંગ્લિશ ટુ ગુજરાતી, ગુજરાતી ટુ ઇંગ્લિશ. તો ફક્ત તમારે અંગ્રેજીમાં આટલું તો તમે યાદ રાખી શકો, આઈ વોઝ, હી વોઝ, શી વોઝ, ઇટ વોઝ, રોહન વોઝ, ધ સ્ટુડન્ટ વોઝ, ધ ચાઇલ્ડ વોઝ. ચાઇલ્ડ એક વચન છે તો એક વચન સાથે વોઝ આવશે, બાળક હતું, ધ ચાઇલ્ડ વોઝ. અને વી યુ ધે સાથે વર આવશે, વી યુ ધે સાથે ક્યારે વોઝ ના આવે, વી વર, અમે હતા, યુ વર, તું હતો, તું હતી, તું હતું, તમે હતા, આપ હતા વગેરે. અને ધે વર, તેઓ હતા. ઓકે, ચલો હવે મિત્રો, હવે તમને થોડીક ટ્રાન્સલેશન મેથડ ક્લિયર કરાવી લો. ઓકે, માની લ્યો કે હુ હાજર હતો. હવે ગુજરાતીમાં જુઓ, હુનું અંગ્રેજી શું થાય? આઈ. હતોનું અંગ્રેજી શું થાય? હતોનું અંગ્રેજી શું થશે બોલો? હુનું આઈ, તો આઈ સાથે હતો માટે શું આવશે? વોઝ. તો ચલો, હુ હતો માટે શું થઈ ગયું? આઈ વોઝ. ઓકે, હવે આ બંને શબ્દો જુઓ, હુનું આઈ, હતોનું વોઝ. હવે જો આપણે એવું ભાષાંતર કરવા જઈએ કે હુનું આઈ કરો, હાજરનું પ્રેઝન્ટ કરો અને હતોનું વોઝ કરો, આઈ પ્રેઝન્ટ વોઝ, તો એ ખોટું પડશે. એ મેં તમને આગળ જ કહી દીધું, ગુજરાતીમાં હમ જુદા હો ગયે, અંગ્રેજીમાં હમ સાથ સાથ હે, આઈ વોઝ. ઓકે, પછી હાજરનું અંગ્રેજી થાય પ્રેઝન્ટ, અને એ શબ્દ છે એ અંગ્રેજીમાં પાછળ આવશે. તો હંમેશા કોઈ પણ વાક્યનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરો તો પહેલા કર્તા અને ક્રિયાપદ બંનેઓને સાથ સાથ હેમાં લઈ લેવાના. આઈ વોઝ પ્રેઝન્ટ, હું હાજર હતો. હવે માની લો કે હું અત્યારે હાજર છું, વર્તમાનમાં હું હાજર છું, તો પછી છું માટે શું આવે? હતો માટે વોઝ, છું માટે શું આવે? એમ. તો હું હાજર છું, અહીંયા છું હોય તો આઈ એમ પ્રેઝન્ટ આવે, અહીંયા વોઝ ના આવે. તો એમ અને વોઝ નો તફાવત સમજી લો. ક્લિયર થઈ રહ્યું છે મિત્રો તમને? રાઈટ, ચલો બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ. અમે બગીચામાં હતા, અમે બગીચામાં હતા. તો અમે હતા, અમે, વી હતા, વર, તો વી વર, અમે હતા, અમેનું થઈ જશે મિત્રો વી, હતાનું થઈ જશે વર. ઓકે, આ તમને ગ્રામર શીખવાડવા માટે કરીને આ ટ્રાન્સલેશન મેથડ કરાવું છું. જો તમારે સ્પોકન ઇંગ્લિશ શીખવું હોય તો આવું થોડુંક બેઝિક શીખીને પછી તમારે ટ્રાન્સલેશન કરવાની જરૂર નહીં પડે, સીધું ઇંગ્લિશમાં જ વિચારવાનું અને ઇંગ્લિશમાં જ બોલવાનું છે. ઓકે, ચલો, વી, અમે એટલે વી, હતા માટે વર. ભેગા થઈ ગયા બગીચામાં, માનું ઇન બગીચાનું થશે ધ ગાર્ડન, વી વર ઇન ધ ગાર્ડન. ઓકે, હવે જ્યાં માનું ઇન છે એ ગાર્ડન પહેલાં આવશે, અને અહીંયા ગુજરાતીમાં જે પ્રત્યય છે વિભક્તિઓના, એ પ્રત્યય નાઉન પછી આવે છે, સંજ્ઞા પછી આવે છે, અંગ્રેજીમાં નાઉનની પહેલાં આવે છે. બગીચામાં તો ધ ગાર્ડન ઇન, એવું નહીં, ઇન ધ ગાર્ડન. એટલે આ થોડોક ક્રમમાં તમે એકવાર ગોઠવાઈ જશો, એકવાર તમે સેટ થઈ જશો, પછી ટ્રાન્સલેશનમાં તમને બહુ મજા આવશે મિત્રો. ચલો બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ મિત્રો. ઓકે, વિનીતા, ઓકે, વિનીતા ગેરહાજર હતી, વિનીતા ગેરહાજર હતી. વિનીતા એ કર્તા છે, હતી એ ક્રિયાપદ છે. હતી માટે ઇઝનો તો શું થશે? છે. વોઝનું હતી ભૂતકાળ. તો મિત્રો અહીંયા વિનીતા કર્તાને આગળ લઈ લઈશું, વિનીતા હતી માટે વોઝ, તો વિનીતા વોઝ. ઓકે ફ્રેન્ડ્સ, ચલો વિનીતાનું, વિનીતા હતીનું વોઝ, અને ગેરહાજરનું અંગ્રેજી થશે મિત્રો એબસન્ટ, એ બી એસ ઈ એન ટી. જુઓ પ્રેઝન્ટ, આને શું કહેવાય? પ્રેઝન્ટ. તો પ્રે નો પી આર ઈ, ઝ નો એસ ઈ, અને પ્રેઝન્ટ પાછળ ન ટ બોલે છે તો એન ટી. એબસન્ટ તો એબ નો એ બી, ઝ નો એસ ઈ, ન ટ નો એન ટી. આ રીતે સ્પેલિંગ યાદ રાખવાના મિત્રો.
चलो आ त्रणे त्रण वाक्यों में भाषांतर नु क्लियर थई गयु मित्रों। ओके तो एक वचन नाउन जो होय राइट विनीता वोज પણ સ્ટુડન્ટ્સ બહુવચન વિદ્યાર્થીઓ તો સ્ટુડન્ટ્સ બહુવચન આવી ગયું તો સ્ટુડન્ટ્સ વર વિદ્યાર્થીઓ હતા આ રીતે આપણે સેટ કરવાનું છે ઓકે ચલો ક્લિયર મિત્રો એમ ઇઝ આર અને વોઝ વર નો તફાવત બધાને ક્લિયર થઈ ગયો તો તમારે આ સ્લાઇડમાં આ મુદ્દો યાદ રાખવાનો છે ક્લિયર ચલો હવે મિત્રો આના પછી આપણે એમનું છુ ભાષાંતર થાય ઇઝનું છે ઓકે આરનું છીએ અથવા છો અથવા છે આટલું ભાષાંતર થાય છે આટલું આપણે અગાઉ શીખી ચૂક્યા છીએ ઓકે આઈ એમ હું છું હી ઇઝ તે છે શી ઇઝ તેણી છે ઇટ ઇઝ તે છે વી આર અમે છીએ યુ આર તું છે તમે છો આપ છો ધે આર તેઓ છે વોઝ નું ભાષાંતર શું થશે મિત્રો હતો હતી હતો ઓકે તો આ પણ આપણે અગાઉ શીખી ચૂક્યા છીએ ઓકે પછી વર નું ભાષાંતર મુખ્ય ભાષાંતર હતા પણ ખાલી યુ તું છે સોરી તું હતી તું હતું આવું કહેવા માટે ફક્ત આનું ભાષાંતર હાલ અહીંયા હોય હતા જ લખું છું આગળ મેં તમને સ્પષ્ટતા કરી છે તું નું શું થાય યુ યુ સાથે વર જ આવે છે એટલે તું હતો એનું પણ ભાષાંતર યુ વોઝ નહીં થાય યુ વર થાય સ્પષ્ટતા કરી છે હવે આપણે ભવિષ્યની વાત કરીએ ઓકે હું હોઈશ ઓકે તમે હશો ઓકે અમે હોઈશું અમે હોઈશું ઓકે તેઓ હશે આ બધું ભાષાંતર મિત્રો આ બંનેનું થાય છે હવે એમાં એવું છે કે આ શેલ અને આ બી છે એ હોવુંનો ભાવ દર્શાવે છે બી એટલે હોવું ઓકે રાઈટ વર્તમાનમાં હોય તો આ રૂપ આવશે ભૂતકાળમાં હોય તો આ રૂપ આવશે ભવિષ્યમાં હોય તો આગળ શેલ અથવા વિલ મૂકવું પડે હવે આ શબ્દો જોઈને જો હું હોઈશ તમે હશો તેઓ હશે અમે હોઈશું બરાબર તો આ જે શબ્દો છે આ ભાષાંતર આ ભવિષ્યકાળ દર્શાવે છે કે ભવિષ્યમાં હશે ઓકે હવે મિત્રો એક્ચ્યુઅલી આમાં એવું છે કે આઈ સાથે શેલ આવે છે બાકી બધા સાથે વિલ આવે છે આમાં એક વચન બહુવચન જેવું છે નહીં ઓકે આઈ સાથે શેલ આવે છે બાકી બધા જ શબ્દો સાથે વિલ આવે છે ઓકે હવે આ જૂના ઇંગ્લિશની ટેન્ડન્સી છે પણ હાલના પ્રેઝન્ટ ટેન્ડન્સી પ્રમાણે બધે જ મોટે ભાગે વિલ બીનો પ્રયોગ થાય છે શેલનો પ્રયોગ હવે બહુ ઓછો થઈ ગયો છે એ વિલુપ્ત થતો જાય છે એટલે તમારે બિલકુલ આમાં જસ્ટ યાદ રાખવા માટે રાખવું હોય તો રાખી શકો છો કે આઈ સાથે શેલ મૂકવાનું માની લો કે તમારે અંગ્રેજીમાં ગુજરાતીમાં એક વાક્ય છે હુ ઓકે ત્યાં હોઈશ એટલે તમે આવતીકાલે સાંજે ત્યાં આવજો હું ત્યાં જ હોઈશ ઓકે તો હવે જુઓ મિત્રો હું સાથે તમે હોઈશ બોલો છો તો હું માટે આઈ હોઈશનું અંગ્રેજી શું થાય શેલ બી તો આઈ શેલ બી ઓકે ચલો ભેગા થઈ ગયા હુનું આઈ હોઈશનું શેલ બી અને ત્યાંનું અંગ્રેજી થાય છે મિત્રો ધેર તો ધેર મૂકી દીધું આઈ શેલ બી ધેર ઓકે આમાં તમે આઈ વિલ બી ધેર મૂકો તો પણ ખોટું નથી ઓકે માની લો કે બીજું એક વાક્ય અમે ત્યાં હોઈશું અમે ત્યાં હોઈશું યસ બીજું મિત્રો આઈ અને વી ઓકે આઈ અને વી આ બંને સાથે શેલનો પ્રયોગ થાય છે તો અમેનું શું થઈ જશે મિત્રો અમેનું થઈ જશે વી વી પછી સીધું ક્રિયાપદ લઈ લેવાનું હોઈશું તો વી શેલ બી અને ત્યાંનું થઈ જશે મિત્રો અંગ્રેજી ધેર ઓકે હવે સમજો મિત્રો આ આ આમાં બહુ અઘરું નથી આમાં એક વચન બહુવચન જેવું છે જ નહીં હવે તમે જે શેલ મૂક્યું છે આઈ સાથે શેલ લીધું વી સાથે શેલ લીધું પછી બી ક્રિયાપદ લીધું છે આ મુદ્દો પણ હું તમને બાર ટેન્સની વાક્ય રચના શીખવાડવાનું છું બેઝિકમાં એ વખતે ક્લિયર કરાવીશ તો વી શેલ બી ધેર અમે ત્યાં હોઈશું અમે ત્યાં
હોઈશું. અહીંયા તમે વિલ મૂક્યું છે એના બદલે વિલ સોરી શેલ મૂક્યું છે એના બદલે તમે વિલ પણ મૂકી શકો છો. આઈ વિલ બી ધેર, હું ત્યાં હોઈશ. વી વિલ બી ધેર, અમે ત્યાં હોઈશું. મૂકી શકો છો, ખોટું છે નહીં. ઓકે, હવે જુઓ મિત્રો, તમે ત્યાં હશો એવું હું માની લઉં છું એટલે હું ત્યાં આવીશ. તમે ત્યાં હશો એવું હું માની લઉં છું. ઓકે, તો તમે માટે યુ, ઓકે, હશો માટે વિલ બી, ત્યાં માટે દેર. ઓકે, તો જુઓ તમેનું યુ થઈ ગયું, હશો માટે વિલ બી, ઓકે, અને ત્યાં માટે દેર. ઓકે, તો ભવિષ્યની સ્થિતિ દર્શાવવી હોય તો શેલ બી વિલ બી આવે, એમાં એક વચન બહુવચન જેવું છે નહીં. ગમે તે એક વચન બહુવચન હોય, માની લો ચલો એક એક્ઝામ્પલ લઈ લઈએ, તે. ઓકે, હાજર હશે તો તે માટે છોકરો છે તો હી, હશે માટે શું આવશે, હશે વિલ બી, તો હી વિલ બી પ્રેઝન્ટ, તે હાજર હશે તો હી વિલ બી પ્રેઝન્ટ. પ્રેઝન્ટ હાજરનું અંગ્રેજી પ્રેઝન્ટ પાછળ લઈ લીધું. હશે તે, જે તે હશે આ બંને જે જુદા જુદા છે એને આપણે અંગ્રેજીમાં ભેગા લઈ લેવાના છે. તે હાજર હશે, હી વિલ બી પ્રેઝન્ટ. હું ત્યાં હોઈશ તો આઈ વિલ બી ધેર એવું પણ આવી શકે, આઈ શેલ બી ધેર પણ આવી શકે. ઓકે, અમે ત્યાં હોઈશું, વી વિલ બી ધેર, વી શેલ બી ધેર. તમે ત્યાં હશો, યુ વિલ બી ધેર. તો આમાંથી કોઈ પણ ભાષાંતર લઈ લો. હું હોઈશ, આઈ વિલ બી, અમે હોઈશું, વી વિલ બી, તું હોઈશ, યુ વિલ બી, તમે હશો, યુ વિલ બી, તે હશે, શી હી વિલ બી, તેણી હશે, શી વિલ બી, રોહન હશે, રોહન વિલ બી ધેર. ઓકે, તેઓ હશે, દે વિલ બી. ક્લિયર? તો મિત્રો, ભવિષ્યની સ્થિતિ દર્શાવવી હોય તો આપણે શેલ બી કે વિલ બીનો પ્રયોગ કરીશું. ઓકે, આટલા ફોર્મ તો તમારે પાકા કરવાના છે, રાઈટ? તમે તમારી રીતે પ્રેક્ટિસ કરી શકો છો. માની લો કે ભવિષ્યમાં તમે શું હશો, તો હું એક શિક્ષક હોઈશ, તો આઈ વિલ બી અ ટીચર, આઈ વિલ બી અ ટીચર. ઓકે, તે એક નેતા હશે ભવિષ્યમાં, તો હી વિલ બી અ લીડર. નેતાનો મિનિંગ થાય છે, નેતાને અંગ્રેજીમાં લીડર કહેવાય, તો હી વિલ બી અ લીડર. રાજનેતા હશે, રાજકીય નેતા હશે, તો હી વિલ બી અ પોલિટિશિયન. રાજકારણી હશે, તો હી વિલ બી અ પોલિટિશિયન. ભવિષ્યમાં હશે, જુઓ હવે આપણે ઇઝ લઈ લઈએ, વોઝ લઈ લઈએ અને વિલ બી લઈ લઈએ. તે શિક્ષક છે, છે તો હી ઇઝ અ ટીચર. તે શિક્ષક હતો તો હી વોઝ અ ટીચર. તે શિક્ષક હશે તો હી વિલ બી અ ટીચર. અત્યારે છે નહીં, ભૂતકાળમાં પણ નહોતો, ભવિષ્યમાં હશે. ભૂતકાળમાં હતો, અત્યારે નથી, તો હી વોઝ અ ટીચર. અત્યારે વર્તમાનમાં છે, તો હી ઇઝ અ ટીચર. ક્લિયર મિત્રો? તો આ રીતે આ ત્રણે ત્રણ રૂપ મેં તમને અહીંયા ક્લિયર કરાવ્યા છે. આ ત્રણ રૂપ તમારે એકદમ કડકડાટ પાકા કરવાના છે. હજુ હું તમને થોડીક સ્પષ્ટતા કરાવી દઉં મિત્રો. હવે આ બધા તમને મોડે થઈ ગયા છે. ઓકે, આ બધાના ભાષાંતર હવે હું અહીંયા લખતો નથી. માની લો કે હું એક વાક્ય લખું છું, હુ, ઓકે, હુ રસોડામાં છું, હું રસોડામાં છું. આ એક વાક્ય છે, હું રસોડામાં હતો. ઓકે, અને હું રસોડામાં હોઈશ. હું છું, છું બોલો કે તરત તમને એમ યાદ આવવું જોઈએ. હું હતો બોલો કે તરત તમને વોઝ યાદ આવવું જોઈએ. આટલું તો યાદ રાખી શકાય. ઓકે, હું હોઈશ, જો હોઈશ બોલો તો શેલ બી અથવા વિલ બી યાદ આવવું જોઈએ. આ પ્રેક્ટિસ કરવાની છે મિત્રો. ઓકે, હવે તમને પ્રશ્ન થાય કે આ તો યાદ રાખવાનું છે. અરે મિત્રો, કોઈ પણ બાબત તમારે શીખવી હોય તો યાદ રાખ્યા વગર શીખી શકાય? યાદ તો રાખવાનું, સમજીને યાદ રાખવાનું છે. જો મેં તમને આ વિડીયોમાં બધું સમજાવી દીધું કે શું તફાવત છે મીન્સ આર વોઝ વર શેલ બી વિલ બી નો, એ કોની સાથે આવે, આઈ સાથે એમ જ આવે, આઈ સાથે ઇઝ ના આવે, એ તો યાદ રાખવું જ પડે. હા, જો તમારા મગજમાં એવું હોય કે આ યાદ રાખવું પડશે તો પછી ભૂલી જવાનું કે અંગ્રેજી આપણને આવડશે.
ઓકે, ક્લિયર થઈ રહ્યું છે? હા, બોલતા આવડશે 100%, બોલતા આવડશે. પરીક્ષા માટે પાકું કરવું હોય તો શીખવું પડશે. ગુજરાતી બોલતા આવડે છે, પણ ગુજરાતી વ્યાકરણ તો શીખવું પડે છે કે નહીં? બરાબર, બસ એ જ વસ્તુ અહીંયા તમારે ધ્યાનમાં રાખવાની છે. ચલો, હવે હું રસોડામાં છું. હું છું તો આઈ એમ, હું છું તો આઈ એમ. રસોડામાં તો ઇન ધ કિચન, કિચન. રસોડાને અંગ્રેજીમાં કહેવાય છે કિચન, કિચન. તો કિચનનો સ્પેલિંગ જુઓ, કી નો કે આઈ, ચ નો સી એચ ઈ થાય, પણ આગળ ટી આવે છે, યાદ રાખવાનું છે. ન નો એન આરામથી યાદ રહી જાય. હું રસોડામાં છું, હું રસોડામાં હતો, હતો તો વોઝ, તમને વોઝ યાદ આવી જવું જોઈએ. તો આઈ વોઝ રસોડામાં તો ઇન ધ કિચન. ઓકે, તો એક વાત ક્લિયર થઈ તમને? ગુજરાતી, ગુજરાતી ભાષાની વાક્યરચના અને અંગ્રેજી ભાષાની વાક્યરચનામાં ક્રમમાં ફરક છે. અહીંયા હું પછી રસોડામાં આવે છે, જ્યારે અહીંયા આઈ પછી રસોડામાં પાછળ આવે છે, અને છું આગળ આવે છે. આઈ પછી તરત છુંનું અંગ્રેજી એમ પહેલાં મૂકવાનું હોય છે, અને રસોડામાં એનું અંગ્રેજી પાછળ મૂકવાનું હોય છે. આટલો ફરક છે. હવે હું રસોડામાં હોઈશ, હોઈશ તો શેલ બી અથવા વિલ બી યાદ આવી જવું જોઈએ. આઈ, ઓકે, આઈ શેલ બી, આઈ શેલ બી ઇન ધ કિચન, ઇન ધ કિચન. ચાલો, ક્લિયર મિત્રો? તો આ તફાવત ખાલી તમારે સમજવાનો છે. ચલો બીજા ત્રણ એક્ઝામ્પલ લઈ લઈએ. વિનીતા, ઓકે, વિનીતા ડરેલી છે. ઓકે, વિનીતા, ચલો બીજી લઈ લઈએ. વિનીતા ખુશ છે, વિનીતા ખુશ છે. તો વિનીતા છે, છે આવ્યું કે તરત તમને ઈઝ યાદ આવવું જોઈએ. વોઝ તો ક્યારે આવે? વિનીતા ખુશ હતી એવું બોલાય તો. તો ચલો, વિનીતા ખુશ છે તો એનું અંગ્રેજી શું થશે? વિનીતા ઇઝ ખુશ માટે અંગ્રેજીમાં શબ્દ છે હેપ્પી. વિનીતા ઇઝ હેપ્પી. ક્લિયર થયું મિત્રો? હવે માની લો કે ભૂતકાળની વાત કરીએ છીએ, કે અમે ગઈકાલે ગયા એના ઘરે, ત્યારે વિનીતા ખુશ હતી. તો વિનીતા ખુશ હતી, આવું જો તમારે કહેવું હોય તો વિનીતા ખુશ હતી. તો જેવું વિનીતા હતી, આ પહેલું તમારે તમારા મગજમાં લાઈટ થવી જોઈએ. વિનીતા હતી, વિનીતા વોઝ, વિનીતા વોઝ. ઓકે ફ્રેન્ડ્સ, વિનીતા વોઝ ખુશ માટે શબ્દ આવશે હેપી. ચલો ક્લિયર મિત્રો? આટલું તો ઇઝીલી યાદ રાખી શકાય, રાઈટ? ચલો એનામાં એ જ રીતે જોવા જઈએ તો ચલો આપણે વિનીતાના ઘરે જઈએ છીએ અને વિનીતાને એવોર્ડ મળ્યો છે. તો વિનીતા અત્યારે ખુશ હશે, ભલે અત્યારે, પણ આપણે અનુમાન લગાડી છીએ પાછળ હશે બોલીએ છીએ ને, હશે તો વિલ બી. વિનીતા ખુશ હશે. ઓકે, તો વિનીતા હશે, તો વિનીતા, તો હશે બોલવું હોય ત્યારે ઇઝ ના બોલાય, વોઝ ના બોલાય, એના માટે તમારે વિલ બી લેવું પડશે. વિનીતા વિલ બી હેપી. ઓકે, એક વાત યાદ રાખી લો મિત્રો, જો તમને આ સમજાવવા લાગ્યું તો તમારે ટ્રાન્સલેશન મેથડ, ભાષાંતર પદ્ધતિ મજબૂત થવા લાગી છે, અને તમારા તમે અત્યારે ટેન્સ પણ શીખતા થઈ ગયા છો. તમે પ્રોનાઉન, નાઉન, ક્રિયાપદ આ બધું પણ શીખતા થઈ ગયા છો. કેવી રીતે? એ હું તમને પાછળથી સમજાવીશ, એ ધીમે ધીમે શીખવાડીશ. પહેલાં આટલું આ પાયો છે, તમને અત્યારે આઈડિયા નહીં આવે. ઓકે, આ હું જે રીતે ઇંગ્લિશ શીખ્યો છું એ જ રીતે હું તમને અત્યારે ઇંગ્લિશ શીખવાડી રહ્યો છું. મારું અંગ્રેજી જેટલું પાકું છે એટલું તો એટલીસ્ટ તમારું પાકું થઈ શકે આ પદ્ધતિથી, આટલો તો મને ભરોસો છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ વિડીયોમાં આપણે આટલું પૂરતું રાખીએ છીએ આ લેક્ચરમાં. આઈ હોપ કે તમને આજના લેક્ચરમાં કોન્ફિડન્સ આવ્યો હશે, તમારો અંગ્રેજી પ્રત્યેનો ડર દૂર થયો હશે, તમને લાગ્યું હશે કે યસ, આપણે આ એપિસોડ બધા પૂરા કરીશું તો અંગ્રેજી મજબૂત થશે. આવનારા ટૂંક જ સમયમાં 7-8 દિવસમાં વળી પાછો આપણે બીજો એક એપિસોડ લઈને આવીશું મિત્રો. થેન્ક યુ સો મચ, મળીશું નેક્સ્ટ વિડીયોમાં.